પાલનપુરની કસ્બા કચેરીમાં નોંધ પાડવાની કામગીરી બંધ કરાતા બિલ્ડિંગ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. નોંધ પાડવા માટેની કામગીરી શરૂ કરવા કલેક્ટરે રજૂઆત કરી. પાલનપુર કસ્બા કચેરીમાં નોંધ પાડવાની પ્રક્રિયા બિલ્ડર એસોસિએશન દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને નોંધ પાડવાની પ્રક્રિયા શરૂ કરવા માટેની રજૂઆત કરી હતી. અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા નોંધ પાડવા માટે એના જે ઓર્ડરો કર્યા હતા તેમાં હાલમાં એક પણ નોંધ ના પાડતી હોય, કસ્બા કચેરી ખાતે પૂરતો સ્ટાફ ન હોવાને કારણે હાલમાં નોંધ પાડવામાં વધુ સમય થતો હોય, પાલનપુર બિલ્ડર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલી જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી અને તાત્કાલિક ધોરણે નોંધ પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી માંગ. રિપોર્ટ બરઠક કડીસા. ઓકે, શું બાબતે આજે આવેદન? આજે અમે પાલનપુરમાં 23/5/2023ના દિવસે માનનીય શ્રી કલેક્ટર સાહેબે એક લેખિતમાં આવી ઓફિસમાં કસ્બા તલાટીમાં આપી દીધું ભાઈ કોઈ કસ્બા તલાટીમાં નોંધ પાડવી નહીં અને તમામ નોંધ સિટી સર્વેમાં પાડવી. તો આજે 23/5/2023થી દિવસ સુધી આજ દિવસ સુધી પાલનપુરની જનતા અને કોઈ સાચું ગાઈડ આપતી મળ્યું નથી અને હજી સુધી કોઈ પણ નોંધ પડવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ નથી એમ, અને જે નોંધ પડે છે એ પણ રેગ્યુલર પડી નથી. અમે કલેક્ટર સાહેબ, માનનીય કલેક્ટર સાહેબને 17/7/2023ના દિવસે અમે મળેલા અને સાહેબે અમને એ દિવસે ઓન ધી સ્પોટ એમને કાર્યવાહી કરેલી સિટી સર્વે સાહેબ સાથે વાત કરીને. પણ એ દિવસથી આજ દિવસ સુધી અમે એમને જે પ્રોવાઈડ નકશા માંગ્યા એ અમે આપ્યા અને માયાણી સાહેબના કહેવું એવું હતું કે હમણાં કોઈ સ્ટાફ હાજર છે નહીં એટલે કામ એટલું ફૂલથી થઈ શકશે નહીં. તો અમારી આજે કલેક્ટર સાહેબને અમે આવેદન આપ્યું છે અને એમને એવું કીધું કે અમને કસ્બાની જે અમારી જૂનું હતું એ તમે અમને ચાલુ કરી આપો એવી અમે સાહેબશ્રીને રજૂઆત કરી છે અને સાહેબશ્રી અમને આશ્વાસન આપ્યું છે કે અમે 7 દિવસમાં આનું તમને જે કોઈ નિકાલ હશે ઝડપીથી કરી આપશું એમ વસ્તુ.